માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના એક હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધીના ભાવ રહ્યા અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અમરેલી યાર્ડમાં મોટી મગફળીને એક હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધીના આજના ભાવ રહેતા ખેડૂતો પણ ખુશ થયા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને એક હજાર ચારસો સત્તાવન રૂપિયા સુધીનો બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર બસો ચોત્રીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો રૂપિયાથી લઈને છસો ને રૂપિયા સુધીનો રહ્યો હતો ત્યારે યાર્ડમાં ટુકડા ઘઉંનો પણ આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો ને ઓગણપચાસ રૂપિયા સુધીનો રહ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં છસો ને ઓગણીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી યાર્ડમાં તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો ને રૂપિયા સુધીનો રહ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર ચારસો રૂપિયા સુધીનો નોંધાયો હતો યાર્ડમાં બસો ચોર્યાસી ક્વિન્ટલ તલની આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ આઠસો રૂપિયાથી લઈને નવસો ને બાર રૂપિયા સુધીનો નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં એકસો પચીસ ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિવિધ પ્રકારની જણસીને લઈને આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને સારા એવો ભાવ પણ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાય દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને આજરોજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી જેને લઈને આજરોજ નવી મગફળીના એક હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થયા હતા